પર્વાધિરાજ પર્યુષણના આજના દિવસે એ વિચાર કરીએ કે એક બહુ જ ટૂંકા સૂત્રમાં કેવો ભાવ મૂકવામાં આવ્યો છે. તવેણ પરિશુદ્ધઈ, તપથી આત્માનું શુદ્ધિકરણ કરો. સામાન્ય રીતે તપ દ્વારા વ્યક્તિઓ અનેક પ્રકારના વિચારો કરતી હોય છે, કોઈ કર્મ નિર્જરાનો કરતી હોય છે, કોઈ પોતાની વૃત્તિઓને જીર્ણ કરવાનો કરતી હોય છે. અને એ રીતે તપ વિશે જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે તપ એ કોઈ માત્ર એક જ બાબતનો લક્ષ્ય લઈને કરવાને બદલે સર્વ બાબતોને લઈને અંતિમ લક્ષ્ય એ આત્મશુદ્ધિ તરફ જાય છે. આ વિચારને જરાક સ્પષ્ટ કરીએ તો જૈન દર્શનમાં તપનો મહિમા એ માટે છે કે એનું સીધું જોડાણ એ આત્મા સાથે છે અને આત્માનું સીધું જોડાણ એ મોક્ષ સાથે છે. એટલે તપ દ્વારા એક ધીરે ધીરે વ્યક્તિ એક પર્વતના શિખર ઉપર ચડતી જાય અને એ પોતાના આત્માને છેક મોક્ષ સુધી પહોંચાડે એવી એક આખી કલ્પના આ તપની પાછળ રહેલી છે. એટલે કે તપથી વ્યક્તિએ શું કરવાનું, પોતાની ઈચ્છાથી આત્મા સુધી પહોંચવાની યાત્રા, એનું નામ તપ. ઈચ્છા એટલે શું, કઈ કઈ ઈચ્છા હોય છે? મનુષ્યની પહેલી ઈચ્છા એ એની ઇન્દ્રિયોની લાલસાની ઈચ્છા હોય છે. અને ત્યારે તપ દ્વારા સૌથી મોટું કામ એ ઈચ્છા નિરોધનું છે, એ ઈચ્છાઓ દૂર કરવાનું. આ ઈચ્છા એટલે શું? આ ઈચ્છા એટલે વ્યક્તિના જીવનમાં સતત જુદા જુદા પ્રકારની ઈચ્છા થતી હોય છે. અને તમે જ તમારા જીવનની કલ્પના કરો, બાળપણમાં કોઈ રમકડાથી રમવાની ઈચ્છા થાય, યુવાનીમાં પ્રેમિકા જલ્દી મળી જાય એની ઈચ્છા થાય, થોડોક જરાક બુઢાપો આવે ત્યારે વળી એમ થાય કે હવે કંઈ છોકરાઓ કેટલી સેવા કરે એવો ભાવ જાગે, થોડી નિરાંતનો ભાવ જાગે. અને આમ માણસ એક પછી એક ઈચ્છાઓથી ઘેરાતો જાય છે. અને એ ઈચ્છા એવી હોય છે કે એને સુખે બેસવા દેતી નથી. અને પછી બને છે એવું કે એક ઈચ્છા એ અમુક સમય જતાં એને નિરર્થક લાગે છે. બાળપણમાં જે રમકડાની મજા હતી એ મજા કોઈ વૃદ્ધ માણસને એ રમકડા રમતા મળે ખરી? એટલે કે આવી ઈચ્છાઓમાં પરિવર્તન આવતું હોય છે. એક સમયે વ્યક્તિને ખૂબ સ્વાદિષ્ટ વાનગીઓ પ્રિય હોય અને પછી ધીરે ધીરે એવું પણ બને કે સ્વાદિષ્ટ વાનગી રોગ ન હોય તો પણ ધીરે ધીરે અપ્રિય થવા માંડે. આ ઈચ્છાઓનું રૂપ સમજવા જેવું છે. અને એટલે જ આપણા જીવનને ઘણીવાર આ ઈચ્છાઓ જ દોરે છે. અને એ ઈચ્છાઓને પરિણામે માણસ પોતે સતત એક પછી એક ઈચ્છાઓ પૂરી કરતો જાય અને છેલ્લે જરાક વૃદ્ધાવસ્થાએ પહોંચે અને ત્યાં સામે એને મૃત્યુ દેખાય ત્યારે એને એવો અહેસાસ થાય છે કે મારી આખી જિંદગી આ પોતાની જુદી જુદી પ્રકારની જુદા જુદા સમયની જુદી જુદી અવસ્થા વખતે આવેલી આ વૃત્તિઓની પાછળ નષ્ટ થઈ ગઈ. પર્વાધિરાજ પર્યુષણ કહે છે કે આ ઈચ્છાએ આજ સુધી તને પ્રવૃત્ત રાખ્યો, તને દોડતો રાખ્યો. અને પર્યુષણનો એક બહુ મોટો ખ્યાલ અને બહુ મોટી વિશેષતા એ છે કે કહે છે કે પ્રવૃત્તિથી નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ. પર્યુષણ કહે છે કે આ બહારની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ જઈએ,
રોજિંદા પ્રશ્નો, રોજિંદું જીવન, રોજિંદી આવશ્યકતાઓ, રોજિંદી ભૌતિક બાબતો, રોજિંદો આહાર, આ બધાથી થોડાક નિવૃત્ત થઈએ અને એનાથી એ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ અને ભીતરમાં પ્રવૃત્તિની નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ, આવી બાહ્ય નિવૃત્તિ લઈને ભીતરની પ્રવૃત્તિ શરૂ કરીએ, એ પર્યુષણનો એક મર્મ છે અને એ જ મહત્વનો પ્રશ્ન છે કે આપણે આપણા જીવનમાં આપણા પોતાના વિશે કેટલો વિચાર કરે, આ જગતમાં બીજાની ઈચ્છાઓનો બીજાના વિચારો કરે. કદાચ એક દ્રષ્ટિએ જુઓ તો માણસ પોતાનું મોટાભાગનું જીવન બીજાની દ્રષ્ટિએ જીવતો હોય છે. બીજાને હું કેવો લાગું, બીજાને કેમ લાગશે, બીજાનું શું થશે, મારા ઘરના સ્વજનોને શું લાગશે, બસ આ બીજાની પળોજણમાં એ માણસ પોતાની જાતને જોઈ શકતો નથી. અને ત્યારે પર્યુષણ પહેલાં કહે છે, તારા ભીતરમાં પ્રવૃત્તિ કર, બહારની પ્રવૃત્તિથી નિવૃત્તિ, અને એ નિવૃત્તિ લીધા પછી આ ભીતરમાં તું પ્રવૃત્તિ કર તો તને ખબર પડશે, તને ત્રણ બાબતની ખબર પડશે. તને પહેલી ખબર પડશે હું કોણ છું. હું કોણ છું એનો અર્થ એવો નથી કે તું કોનો પુત્ર છે, કોનો પિતા છે, કોનો ભાઈ છે, કોનો પતિ છે, પણ હું કોણ છું એનો અર્થ એ છે કે મારા જીવનના બધા સંબંધો હું પાથરી દઉં પછી કશુંક બચે છે ખરું, કે જેને હું એમ કહી શકું કે આ હું છું, આ મારું છે, આ મારું સ્વત્વ છે, કે પછી મારું કોઈ સ્વત્વ નથી, બસ બધે હું વહેંચાઈ ગયો. એનો બીજો પ્રશ્ન છે, મેં જીવનમાં શું મેળવ્યું છે. અને મેળવવાનો ભાવ એ કે વ્યક્તિ જીવનમાં ઘણું પ્રાપ્ત કરતો હોય છે, પણ આપણે જાણીએ છીએ કે અપાર ધન મેળવનાર, અપાર સત્તા મેળવનાર, અપાર વૈભવ મેળવનાર શહેનશાહ સિકંદર પણ જતી વખતે એમ કહેતો જાય, કે મારી નનામીની બહાર મારા બે હાથ ખાલી રાખજો. કોઈ માણસે ઇતિહાસમાં આવું નથી કર્યું કે મારી નનામીની બહાર મારા બે હાથ બહાર રાખજો, પોતાના અંગને બહાર રાખવાનું કોઈએ નથી કર્યું. અને એને જગતને બતાવવું હતું કે આ શહેનશાહ સિકંદર એ આખી જિંદગી દોડ્યો, ઘણું મેળવ્યું, જગતનો સૌથી મોટો સમ્રાટ બન્યો, અને છતાં અંતે શું, અંતે બે હાથ ખાલી અને વિદાય. તો મેળવ્યું એટલે એવું મેળવ્યું કે મારી ભીતરમાં કોઈ સત્વ છે, કોઈ સેવા છે, કોઈ પ્રેમ છે, કોઈ મૈત્રી છે, કોઈ પરિહિતની ભાવના છે, કરુણા છે, આ બધું કેટલું મેં ઉપાર્જન કર્યું છે, એ આ પર્યુષણનો બીજો પ્રશ્ન છે. અને પર્યુષણ તમને ત્રીજો પ્રશ્ન પૂછે છે, આ માઇલસ્ટોન છે પર્યુષણ, એ તમને પૂછે છે કે અહીં સુધી તો આવ્યા, આટલું અંતર તો કાપ્યું, હવે કઈ બાજુ તમારી ગતિ છે. એટલે એનો ત્રીજો પ્રશ્ન છે, મારે મારા જીવનમાં શું મેળવવાનું છે, મારી પાસે મારા જીવનનો શું નકશો છે. આપણે જાણીએ છીએ કે માણસ પાસે ભારતનો નકશો હોય અને આખા વિશ્વનો નકશો હોય, પણ પોતાના જીવનનો શું નકશો છે, પોતાના જીવનનું શું ધ્યેય છે, પોતાના જીવનનું શું લક્ષ્ય છે, પોતાના જીવનનો શું મકસદ છે, એની પાસે હોતો નથી. અને ત્યારે પર્યુષણ તમને આ સમજાવે છે, ઈચ્છા નિરોધ કરી તમારા જીવનના લક્ષ્યને કેન્દ્રિત કરો. અને એ ઈચ્છા નિરોધ કરવા માટેની પહેલી વાત છે તપ. એ જ રીતે ઇન્દ્રિય નિરોધ કરવા માટેની પણ પહેલી વાત છે તપ. માણસની ઇન્દ્રિયો, એની મજા જ કંઈક જુદી છે. તમે જુઓ કે માણસ બહારની કોઈ સરસ મજાની વાનગી ખાઈ અને સ્વાદનો આનંદ માણે, બહારની દુનિયાના રંગ રાગ ને રોશની જોઈને એની આંખો ચકિત થઈ જાય, કોઈ મોટા સંગીતના અવાજો સાંભળી એનો કાનમાં મોટો કોલાહલ જાગે. માણસ બહારનું બધું જ સાંભળે છે, પણ સવાલ અહીંયા એ છે કે ભીતરનું કશું સાંભળે છે ખરો? એ પોતાની જાતને ક્યારે પ્રશ્ન કરે છે ખરો? પોતાની જાતને કશું પૂછે છે? અને મજા એ છે કે આપણી સ્વાદેન્દ્રિય હોય, આપણી ચક્ષુ ઇન્દ્રિય એટલે આપણી આંખો હોય, આપણા કાન હોય, આપણી જીભ હોય, આ બધી જ ઇન્દ્રિય આપણે બહારની બાજુએ લઈ જાય છે. અને ત્યારે તપ
એ કહે છે કે બહાર દોડતી આ ઇન્દ્રિયો, કારણ કે એ ઇન્દ્રિયોનો કોઈ અંત નથી, એની દોડનો કોઈ અંત નથી, એને જરા સમેટી અને તમારા ભીતરમાં રહેલા આત્માનો વિચાર, કારણ કે બહારની ઇન્દ્રિયો તમને ફેરફુદરની ફેરવ્યા જ કરશે. એ તમને કામવાસના જાગી તો કામવાસનાની પાછળ દોડાવશે, એ તમને લોભ જાગ્યો તો લોભની પાછળ દોડાવશે, અને એ એવી દોડાવશે કે તમે થાકી જાઓ. અને ત્યારે તપ દ્વારા પહેલું કરીશું ઈચ્છા નિરોધ, બીજું કરીશું ઇન્દ્રિય અંકુશ, અને ત્રીજી વાત છે મનનો અંકુશ. માણસ જીવે છે મનથી. કદાચ એમ કહી શકે કે માણસના જીવનમાં સૌથી વધારે ઉત્પાદન કોઈ બાબતનું કોઈ કરતું હોય તો એનું મન છે, અને મનના ઉત્પાદનને કારણે સતત એનામાં વિચારો, ઈચ્છાઓ, વેષણાઓ, ઝંખનાઓ, લાલસાઓ, લિપ્સાઓ આ બધું જાગ્યા કરે છે. આ મન એને નિરાતે બેસવા દેતું નથી. અને એટલે જ આપણા ઉપનિષદ ગ્રંથોએ કહ્યું કે તમ પ્રયત્ને ન શોધેત, આ હે તારા મનને તું પ્રયત્નપૂર્વક શોધ. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે આ મન તો છે ને એ તોફાની ઘોડા જેવું છે, એને તારે લગામથી વશમાં રાખવું પડે. જો તું એને વશમાં ન રાખ તો બનશે એવું કે મનને તું નહીં ચલાવે, તને મન ચલાવતું છે. અને એટલે એ જે એની પરિસ્થિતિ છે કે મન માણસને ચલાવે છે કે માણસ મનને ચલાવે છે, એનો વિચાર આજે આ પર્વાધિરાજ પર્યુષણના દિવસે. એટલે પહેલું આવશે ઈચ્છા, બીજી આવશે ઇન્દ્રિય, ત્રીજી આવશે મન પર અંકુશ. આપણે જાણીએ છીએ કે મન એવું છે કે માણસ હવા ખાવાના સ્થળે જાય તો પણ પાછું એને ચિત્તમાં શેરબજારની ચિંતા રહેતી હોય, અને ત્યાં એ કોઈ હવા ખાવાના સ્થળે પણ માથેરાન ગયેલો માણસ કે મહાબળેશ્વર ગયેલો માણસ કે સ્વિટ્ઝરલેન્ડ ગયેલો માણસ એ ત્યાં બેઠા બેઠા પોતાના મનને કારણે અહીંની ચિંતામાં દુઃખી થતો હોય.